કિમ ગામ વીસ હજારથી થી વધુ વસ્તી ધરાવતું ગામ છે કિમ રેલવે સ્ટેશનને કારણે કિમ સહિત વધુ ગામનો કિમ કિમ સાથે સીધો સંપર્ક છે પૂર્વ વિસ્તારમાં જીઆઈડીસી આવેલી હોવાથી વર્ગ અને વાહનોની ભારે અવર રહે છે સાથે નેશનલ હાઈવે ને જોડતું ગામ હોવાને કારણે વાહનો પણ અહીંથી જ પસાર થાય છે જેને કારણે કિમમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે અમે ટ્રાફિકમાં ફસાયેલા લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો અહીંયા મારે કરંટથી કિમ સુધી દરરોજ અપડાઉન રહે છે અને આ જે અપડાઉન છે એમાં કિમની ફાટક મને દરરોજ અડચણરૂપ છે મારે સ્કૂલનો સમય લગભગ બાર વીસનો હોય છે પણ આ બાર વીસના સમય માટે અહીંયા પહોંચવા હું ઘરેથી દસ વીસે નીકળું છું બે કલાક વહેલો કારણ કે કેટલીક વખતે તો આ ફાટક પાંચ મિનિટ ખુલે છે અને બે બે કલાક સુધી બંધ રહે છે ત્રસ્ત પ્રજા માટે ઓવરબ્રિજ ની વાતો થાય છે પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી ત્યારે આ અંગે સ્થાનિકો શું કહે છે આવું સાંભળીએ છેલ્લા વીસ વર્ષથી કિમ ગામની અંદર રેલવે ફાટક પર એટલી હદે ટ્રાફિક થાય છે કે લોકો ટ્રાહીમાં ટ્રાહીમાં પોકારી ઉઠ્યા છે હું આજની જ વાત કરું તો આજે પણ છેલ્લા બે કલાકથી લોકો ફસાયેલા હતા લોકો ટ્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે કીમ ગામની અંદર ઓવરબ્રિજ હોય અને છેલ્લા કેટલા સમયથી લોકો ફાટકની ખોલવાની રાહ જોઈને બેઠા હતા ત્યારે આપણી સાથે એક વાહન ચાલક એક ભાઈ છે આપણે એમને જ પૂછીએ સુનિલભાઈ ટ્રાફિકની સમસ્યા કેટલા સમયથી છે ટ્રાફિકની સમસ્યા તો હું બચપનથી જોતો આવ્યો છું તો બચપનથી અમે લોકો ટ્રાફિકની સમસ્યા જોવે છે કમસે કમ છેલ્લા મને યાદ છે ત્યાં સુધી પંદર બાર કે પંદર વર્ષ તો થવાના આવશે અચ્છા આનો વિકલ્પ શું આનો વિકલ્પ એક જ છે અગર જો મારા મંતવ્યથી જોવા જઈએ તો અગર ઓવર ઓવરબ્રિજ અગર અહીં આવી જાય તો સારામાં સારો કહેવાય કિમ ગામના લોકો ટ્રાફિકમાં રોજ ફસાય છે સવાર સાંજ ટ્રાફિકમાં અટવાય છે અને એમની એક જ માંગ છે કે કિમ ગામમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે અને ઓવરબ્રિજ એક માત્ર વિકલ્પ છે શાળાના બાળકોની સ્કૂલ બસ હોય કે પછી અકસ્માતમાં ઘવાયેલા દર્દીને લઈને આવતી એકસો આઠ હોય તમામ ટ્રાફિક થી ત્રસ્ત છે અધૂધર ટ્રાફિક ને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી ઉઠે છે દોઢ કલાક આ ફાટક પર ઉભા છે અમે ચાર વાર ટ્રેન નીકળી છે ચાર વાર ફાટક બંધ છે છતાં પણ અહીંગાડી કોઈ જાતનો અહીંગાડી ટ્રાફિક નિયમન કોઈ મળે નહીં દોઢ કલાક થી અમે ટ્રાફિકમાં ફેમિલી સાથે હેરાન થઈએ છીએ કિમ ફાટકની બંને બાજુ ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકો ત્રણ ત્રણ કલાક સુધી ફસાયેલા રહે છે સ્કૂલ બસ ચાલકોના મતે ટ્રાફિકનું કારણ લોકોમાં અવેનેસનો અભાવ છે તેમજ મન ફાવે ત્યાં વાહનો હંકારે છે અને ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે લાખોના ખર્ચે ડિવાઇડરો બનાવવામાં આવ્યા છે પરંતુ વાહન ચાલકો રોંગ સાઇડમાં વાહન ચલાવી ટ્રાફિકમાં વધારો કરે છે ત્યારે લોકો જાગૃત થાય તે જરૂરી છે બાર વાગ્યાનો ઊભો છું સ્વામિનારાયણ મંદિરથી લઈને અહીંયા સુધી દોઢ વાગી ગયો છોકરા છૂટી ગયેલા છે સ્કૂલના ના હજુ પણ ખુલી નથી અને બસ આ જ સમસ્યા છે કેરની સાના ટ્રાફિક છે આ બસ આ બે લાઈન ત્રણ લાઈન થતી છે આમાં કોઈ પોલીસ વાળા આવતા નથી અહીંયા અને પોલીસ વાળા જોતા નથી કિમગામમાં ટ્રાફિકની સમસ્યા વર્ષો જૂની છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યા ઉકેલવામાં સ્થાનિક નેતા પંચાયત તેમજ પોલીસ નિષ્ફળ નીવડી છે અને ઓવરબ્રિજ માત્ર સ્વપ્ન બનીને રહી ગયું છે કિરણસિંહ ગોહિલ વીટીવી કિમ